તો સરકારી યોજનાઓને સુધી પહોંચાડવાના પ્રયાસની સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લાના તાલુકાના ગામ પાસે પહોંચી હતી જ્યાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યું ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી પહેલા અમે કાચા મકાનમાં રહેતા હતા ચોમાસામાં બહુ તકલીફ પડતી હતી પણ પ્રધાનમંત્રી આવાસ યોજના મળવાથી અમે મકાન બનાવી અને સારી રીતે રહીએ છીએ તો નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ ધન્યવાદ આ જે વિકાસ યાત્રા સમગ્ર વિસ્તારમાં ફરી રહી છે ત્યારે લોકોમાં ખુશી જોવા મળે છે અને દેશના વડાપ્રધાન વંચિતોને જે કંઈ લાભ મળવાનો બાકી છે એ તમામને મળે એ હેતુથી આહવાન પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે